નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને અમારી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. આજે આપણે જોવાના છે કોમ્પ્યુટરના થોડાક અગત્યના ક્વેશ્ચન, જે આવનારી જીએમસી ક્લાર્કમાં પૂછાઈ શકે છે, તેમજ આવનારી બીજી કોઈ પણ એક્ઝામમાં જરૂરથી પૂછાઈ શકે છે. ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ છે, ખાલી જગ્યાએ તત્કાલીન સંગ્રાહક છે, ટેમ્પરરી સ્ટોરેજ, રેમ, રેન્ડમ એક્સેસ મેમરી એ ટેમ્પરરી સ્ટોરેજ છે. નીચેનામાંથી ખાલી જગ્યાએ ઇનપુટ ડિવાઇસ નથી, ખાલી જગ્યાએ ઇનપુટ ડિવાઇસ નથી તો સીપીયુ, કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે, ઓપ્ટિકલ સ્કેનર ઇનપુટ ડિવાઇસ છે, ટચ સ્ક્રીન એ પણ ઇનપુટ ડિવાઇસ છે, જ્યારે સીપીયુ છે ઇનપુટ ડિવાઇસ નથી. કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને શું કહેવાય છે? કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને આઉટપુટ કહેવામાં આવે છે. બોર્ડથી લખીએ એને ઇનપુટ કહેવાય અને કોમ્પ્યુટરની ડિસ્પ્લેમાં જે બતાવે કહેવામાં આવે છે. એક કેબી એટલે કેટલા બાઇટ? એક કેબી એટલે 10-24 બાઇટ, 1024 બાઇટ. એક કેબી એટલે 1024 બાઇટ. એક એમબી એટલે 1024 કેબી. સ્થાયી રેમને સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. સ્થાયી રેમને સામાન્ય રીતે સ્ટેટિક રેમ તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુ ને વધુ ખાલી જગ્યામાં થાય છે. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુમાં ને વધુમાં નેટવર્કમાં થાય છે. એક કીબોર્ડની ઉપરની લાઇનમાં કુલ ખાલી જગ્યા ફંક્શન કી આવેલી હોય છે? કીબોર્ડની ઉપરની લાઇનમાં 12 ફંક્શન કી આવેલી હોય છે, F12 સુધી આવેલી હોય છે. F1થી લઈને F12 12 ફંક્શન કી આવેલી હોય છે કીબોર્ડમાં. નીચેનામાંથી કોનો ઉપયોગ ઇનપુટ ડિવાઇસ તરીકે થતો નથી? પ્લોટરનો ઉપયોગ ઇનપુટ ડિવાઇસ તરીકે થતો નથી. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. પડદા પર દેખાતી માહિતી જેમ છે તે જ સ્થિતિમાં ચિત્રાત્મક સ્વરૂપે સંગ્રહ કરવા માટે નીચેના પૈકી કઈ સગવડનો ઉપયોગ કોમ્પ્યુટરમાં થાય છે? પ્રિન્ટ સ્ક્રીન. નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે? સૌથી નાનો યુનિટ બીટ છે, એના પછી આવશે બાઇટ, એના પછી આવશે કેબી, અને એના પછી આવશે લાસ્ટમાં એમબી, પછી ટીબી. કોમ્પ્યુટરની કાર્યશૈલીના લક્ષણો નીચે મુજબ છે. ઝડપ, ચોકસાઈ, વિશ્વસનીયતા, આ બધા જ કોમ્પ્યુટરની કાર્યશૈલીના લક્ષણો છે. એટલે આવશે જવાબ ઉપરના બધા જ વિકલ્પો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.